सब्सक्राइब करो ये है न्यूज इंडिया चैनल ने पची यूट्यूब ऐप पर बेल आइकोन नू बटन दबावो अने निहारो ये है न्यूज इंडिया चैनल। थरात विधानसभाना पड़तर प्रश्नोना निवारण माटे छेला 7 દિવસથી આમરણ ઉપવાસ કરી રહેલ થરાદ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને સમર્થન આપવા અને થરાદના પડતર પ્રશ્નોને વાંચા આપવા ઉપવાસ આંદોલન સ્થળે નાયબ કલેક્ટર કચેરી સામે થરાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઈ ઠાકોરના આગમનને લઈને સ્થાનિક કોંગ્રેસના આગેવાનો કાર્યકરો સહિત થરાદ વાવ વિધાનસભા મત વિસ્તારની જનતા બહોળી સંખ્યામાં હાજરી આપવા વિનંતી કરી હતી, જેમાં બનાસકાંઠા જિલ્લા તેમજ પ્રદેશમાંથી કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકરો સહિત આમ જનતા ઉપસ્થિત રહી હતી। કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે ભાજપ સામે કટાક્ષ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે થરાદ વિધાનસભા મત વિસ્તારના પ્રાણ પ્રશ્નો ભાજપ સરકારે નહીં સાંભળતા થરાદ ધારાસભ્યને ઉપવાસ આંદોલન કરવાનો વારો આવ્યો છે, જેમાં સરકારને ઝૂકવું પડ્યું છે, જેમાં અડધા પ્રશ્નોનું નિરાકરણ આવ્યું છે, બાકી રહેલા પ્રશ્નો આવનારી વિધાનસભા ચૂંટણી 182 બેઠકોમાંથી 125 બેઠકો કોંગ્રેસ પાસે આવશે, જેથી તમામ પ્રશ્નોનું નિરાકરણ કરી આપવામાં આવશે તેવી બાંયધરી આપી ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને આમરણ ઉપવાસના પારણા કરાવ્યા હતા। गुलाबसिंह भाई अने अमारा सरपंच दिलावर सिंह भाई बने थराद विधानसभा ना प्राण प्रश्नों माटे सतत सरकार मा विधानसभा मा एमनी संकलन समिति मा खूब लड़ाई लड़ता था अने छेवटे थाकी ने भगवान धरणीधर ना दर्शन करीने भगवान ने पत्र लख्यो કે આ ભારતીય જનતા પાર્ટીના શાસનથી હું થાક્યો છું અને ઉપવાસ ઉપર બેસું છું, એમાં બંને યુવાનો આજે 8-8 દિવસ સુધી અનશન ઉપર બેઠા હતા। એમના 10-11 મુદ્દાઓ હતા, સરકારને ફાળ પડી જે રીતે એ ટક્કર લઈ રહ્યા હતા ગુજરાતના અને જિલ્લાના પ્રાણ પ્રશ્નો માટે, એમાં સરકારને ઝૂકવું પડ્યું। 6-7 પ્રશ્નોથી લેખિતમાં બાહેદરી આપી છે, બાકીના જે સવાલો છે એમાં મેં વિનંતી કરી છે કે 2022માં 125 સીટો સાથે કોંગ્રેસ સરકાર બનાવવા જઈ રહી છે ત્યારે પહેલી કેબિનેટમાં પહેલો ઠરાવ ગુજરાતની જેટલી ગૌશાળાઓ છે, પશુપાલનો છે, એમના માટે 500 કરોડ કે એનાથી વધારે જાહેરાત કરી અને સરકાર અઠવાડિયામાં એ ચૂકવણું કરે એ રીતની મેં જાહેરાત કરી છે। મેં વિશ્વાસ અપાવ્યો છે કે જે ગૌ માતા આજે લંપીના રોગમાં ગૌ વંશ ખતમ થઈ રહ્યું છે, લંપીના રોગમાં ગૌ વંશ આખા ગુજરાતમાં એની રસી નથી, પાણીની રસી અપાય છે, ઇન્જેક્શનો નથી, એવા સમયે ગૌ માતાની રક્ષા કરવી ને એની ચિંતા કરવી અમારી જવાબદારી છે। બાકીના પ્રાણ પ્રશ્નો છે એ પણ સરકારની સામે લડીશું, તાકાતથી લડીશું અને આવતા દિવસોમાં આવા યુવાનોની ખૂબ જરૂર છે, એટલે એમને અનશન તોડવા માટે અનશન એમના પારણા કરે એ માટે મેં વિનંતી કરી છે અને બંને યુવાનો ગુલાબસિંહ અને દિલાવરસિંહભાઈએ પારણા કર્યા છે તે બદલ બંને યુવાનોનો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વતીથી ખૂબ ખૂબ આભાર માનું છું અને આગામી લડાઈઓ જે છે આસુરી શક્તિઓની સામે એ લડાઈમાં આખો પક્ષ બંને યુવાનોની સાથે ખભે ખભા મિલાવીને ઉભો છે। ડીસાના હવાઈ પિલરની બાજુમાં 2 એકર જમીનમાં રૂપિયા 3.25 કરોડના ખર્ચે ડીસા શહેરની પ્રજા માટે પાલિકાના તત્કાલીન પ્રમુખ પ્રવીણભાઈ માળી અને તેમની ટીમ દ્વારા સુંદર બગીચાનું નિર્માણ કરાયું હતું। જો કે આ બગીચો સરકારી જમીનમાં હોય બગીચો બનાવવા પૂર્વે સરકારની કોઈ મંજૂરી લીધી ન હોવાથી બગીચાનું ઉદ્ઘાટન પૂર્વે જ તત્કાલ કલેક્ટરે બગીચા પર સ્ટે મૂકી દીધો હતો।
લોકોમાં આ ચર્ચામાં રહ્યું હતું કે બગીચાના સ્ટે પાછળ ભાજપનો આંતરિક વિખવાદ જવાબદાર હોવાનું ચર્ચામાં રહ્યું હતું। આ સ્ટેના કારણે રૂપિયા 2.5 કરોડના ખર્ચે બનેલો બગીચો ઉજ્જળ અને વિરાન તેમજ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હતો। ત્યારબાદ ડીસાના જાગૃત નાગરિક સુભાષ ઠક્કર સહિત આમ આદમી પાર્ટીના લોકો હાઈકોર્ટમાં બગીચો ખોલાવવા અપીલ કરી હતી, જ્યારે નગરપાલિકાના ગત બોર્ડના પ્રમુખ શિલ્પાબેન માળી, બાંધકામ સમિતિના ચેરમેન રાજુભાઈ ઠાકોરે સરકારમાં પણ રજૂઆત કરતા હાઈકોર્ટે બગીચો ખુલ્લો કરવા આદેશ કર્યો હતો। જો કે તેમ છતાં નાયબ કલેક્ટર કે ચીફ ઓફિસરે બગીચો ખુલ્લો ન મૂકતા અરજદાર સુભાષ ઠક્કરે કોર્ટ ઓફ કન્ટેન્ટની અરજી કરી હતી, જેથી આજે ડીસા નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કર સહિત પાલિકાના સદસ્યોની ઉપસ્થિતિમાં બગીચાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આજે 5 વર્ષ પછી બગીચો ખોલ્યો છે, આપ હાઈકોર્ટ સુધી લડ્યા છો, આજે બગીચો ખોલ્યો છે, શું છે આપની માંગ, સંતોષાય છે, ખરા આપને સંતોષ? વાસ્તવમાં બગીચો ખોલવા માટેનો હુકમ 2/9/2022 રોજ કરેલો, 17 સુધી એ ના ખોલતા કન્ટેમની નોટિસ આપી, ત્યારબાદ એમને મોડે મોડે બગીચો ખોલ્યો છે। પણ એકચ્યુઅલી એ પબ્લિકના યુઝ માટે ખોલવો એવો ત્વરિત હુકમ હતો કે ત્વરિત ખોલવો। અત્યારે બગીચો જે ખોલવામાં આવ્યો છે મેન્ટેનન્સ પૂરતો ખોલવામાં આવ્યો છે, હજી લોકોના ઉપયોગ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો નથી, એટલે હજુ પણ આ વિલંબ થઈ જ રહ્યો છે, લોકોની માંગણી હજુ પણ પેન્ડિંગ છે એવું જ ગણી શકાય, એટલે અમને આ તબક્કે સંતોષ નથી। પણ હવે જો મેન્ટેનન્સ ઝડપથી કરી દેવામાં આવે તો ચોક્કસ લોકોને એમનો હક મળે ત્યારે અમને સંતોષ થશે। આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા સંગઠનના પ્રમુખ ગુજરાત પ્રદેશના માન્ય સી આર પાટીલ સાહેબ, અમારા ઝોન મહામંત્રી રજનીભાઈ પટેલ સાહેબ, સૌ સાથે અમને જે આ બગીચો ખોલવામાં અમને જે સરકાર દ્વારા અને સંગઠન દ્વારા જે મદદ મળી છે અને આજરોજ આ બગીચો માન્ય હાઈકોર્ટ દ્વારા જે કલેક્ટરશ્રીનો સ્ટે હતો એ ઉઠાવવા માટે અને નગરપાલિકાને મેન્ટેનન્સ કરવા માટે ત્યારે બગીચો ખોલવાનો અમને જ્યારે જસ મળ્યો ત્યારે માન્ય ધારાસભ્ય, અમારા બાગ બગીચાના ચેરમેન છાયાબેન અને નગરપાલિકાની સૌ ટીમ અને સંગઠન સાથે મળી આજે આ બગીચો ખોલી અને નિરીક્ષણ કર્યો અને મેન્ટેનન્સ માટે નગરપાલિકાની ટીમ દ્વારા આજે એની કામગીરી ચાલુ કરવામાં આવી છે અને આવનાર દિવસમાં આ બગીચો સરકાર દ્વારા નગરપાલિકાને સુપ્રત થશે અને અદ્યતન સુવિધાઓ સાથે આ બગીચો આવનાર દિવસમાં લોકોને મળે એવી અમે સરકાર દ્વારા અને આપ સૌ દ્વારા અમે પ્રયત્ન કરી અને આપને ખાતરી આપી છે કે આવનાર દિવસમાં માન્ય ધારાસભ્યશ્રીએ પણ ખાતરી આપી છે કે આમાં સુખ સુવિધા સાથે આ બગીચો અમે ખોલશું અને સંગઠનને નગરપાલિકાની આખી ટીમ આ પ્રજા માટે સબકા સાથ સબકા વિકાસ અને સબકા વિશ્વાસ સાથે કામ કરી છે ત્યારે અમે આપ સૌના વિશ્વાસને સાર્થક કરીશું એવું આજની આપ દ્વારા હું પ્રજાને જણાવું છું। સરકારે 500 કરોડની જાહેરાત કર્યા બાદ ગૌશાળા અને પાંજરાપોળને સહાય ન ચૂકવાતા બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં ગૌસેવકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો। ગઈકાલે ગૌસેવકોએ શરૂ કરેલું ઉગ્ર આંદોલન બીજા દિવસે પણ ચાલુ રહ્યું છે। આજે ડીસામાં સાંઈબાબા મંદિર આગળ જિલ્લાના ગૌસેવકો અને સાધુ સંતો સરકાર સામે મોરચો માંડી ધરણા પર બેસી ગયા હતા। ગૌસેવકોના આંદોલનને ભારતીય કિસાન સંઘે પણ ટેકો જાહેર કર્યો છે અને અંબાજી ખાતે આવી રહેલા પીએમ નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં ગૌસેવકોની સાથે કિસાન સંઘના લોકો પણ દેખાવો કરી સહાય માટે રજૂઆત કરશે। આજે ગૌસેવકો દ્વારા કોઈ જલદ કાર્યક્રમો ન થાય અને અફરા તફરી ન ફેલાય તે માટે વહેલી સવારથી જ ધરણા સ્થળ આગળ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો। આજે ગૌસેવક આગેવાન કિશોરભાઈ દવે અને જગદીશભાઈ માળીએ જણાવ્યું હતું કે જ્યાં સુધી સરકાર અમને કાયમી સહાયની વ્યવસ્થા નહીં કરી આપે ત્યાં સુધી દરરોજ અમે વિવિધ કાર્યક્રમો કરી સરકાર સામે વિરોધ દર્શાવતા રહીશું। આજે અમે ધરણા પર બેઠા છીએ અને આવતીકાલે 101 લોકો મુંડન કરી સરકારનું બેસણું રાખી વિરોધ દર્શાવીશું। અત્યારે ગૌશાળાનું જે આંદોલન ચાલી રહ્યું છે, અમારે ભારતીય કિસાન સંઘનું ગાંધીનગર પણ 1 મહિનાથી કાર્યક્રમ ચાલી રહ્યા છે, આંદોલન ઉપર આંદોલનો ચાલી રહ્યા છે, પણ આ સરકારના પેટનું પાણી પણ હલતું નથી, તો આ સરકારના કોઈ નિર્ણય શક્તિ છે કે નિર્ણય શક્તિનો અભાવ છે એ કોઈ ખબર પડતી નથી। આ સરકારે જે 500 કરોડ સહાય જાહેર કરી છે તો સત્વરે ગૌશાળાને આપી દેવી જોઈએ, કેમ કે ગાયો નિભાવવી બહુ કઠિન છે, તો ઘાસચારાની પણ તંગી છે અને જે પીએમ સાહેબ આવવાના છે 30 તારીખે અંબાજી, એવા સમાચાર છે તો ગૌશાળા પણ પીએમના ઘેરાવાનો કાર્યક્રમ છે તો એમાં પણ
भारतीय किसान संघ सामिल थी अने पीएम साहेबनो घेरावानो कार्यक्रम में साथ सहकार आपसे केम के गुजरात सरकार आ सरकार बनी हो भारत माता अने गौ माता ऊपर गौना नामे वोट लईने आ बनी हो सरकार अने गौ माता प्रति अरुवायु वर्तन करती हो तो एक बाजू सरकार गौ माता लोट लई सत्ताना शिखर पर पहुंची से तो आना 2022 की चूंटनी में कदाच सत्ताना शिखर थी नीचू ना उतरव पड़े ये शान में समझी जाए तो सारी बात से नहींतर एमने भोगवव पड़ से। ओके मारू नाम जाट मोंगीलाल शेरपुरा गौशाला छेल्ला 25 वर्ष थी अमे समाजना संयुक्त चलावीए छे। आ अमारी जोड़े जे गौवंश आव्यो ए पशुपालकोना बिन उपयोगी गौवंश अमारी जोड़े से अने अमे समाजना अने धर्म प्रेमी जनताना संयुक्तथी छेल्ला 25 वर्षथी चलावीए। छेल्ला समयथी कोरोना जीएसटी अने बजारमां आर्थिक मंदीना कारणे हाल अमने सहयोग खूब ओछो मळी रह्यो छे अने साथे साथे छेल्ला मार्च महीनाथी सरकारे ज्यारे जाहेरात करी 500 करोड़नी एना कारणे पण दोनो प्रवाह घटी रह्यो छे। छेल्ला केटला समयथी अमे आंदोलन करीए આના પછીનું આંદોલન અમારું ચાલો અંબાજી મોદી સાહેબને રજૂઆત કરવા માટે કાર્યકર્તા જશે અને એના પછી ડીસામાં ભાજપ શાસિત નગરપાલિકાએ 3.25 કરોડ રૂપિયાના ખર્ચે લોકોની સુખાકારી માટે ડીસા ખાતે હવાઈ બિલ્લભ પાસે બગીચો બનાવ્યો હતો પરંતુ ભાજપના જ આંતરિક વિખવાદના કારણે આ બગીચા પર જમીનની ક્વેરી કાઢી સ્ટે આપવામાં આવ્યો હતો જે બાદ વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ બગીચાને શરૂ કરાયો ન હતો ત્યારબાદ ડીસાના જાણીતા વકીલ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ હાઈકોર્ટ સુધી લડત આપી બગીચા પરનો સ્ટે હટાવ્યો હતો અને હાઈકોર્ટે પણ ત્વરિત બગીચો ચાલુ કરવા માટે આદેશ કર્યો હતો જે બાદ બગીચો ચાલુ કરવાના અંદાજિત 20 દિવસ થતાં ફરી એકવાર અરજદારે જિલ્લા કલેક્ટર ડીસા નાયબ કલેક્ટર અને ચીફ ઓફિસરને નોટિસ ફટકારી બગીચો જલ્દી ચાલુ કરવા માટે જણાવ્યું હતું જેને પગલે આજ રોજ બગીચો ખુલ્લો કરાયો હતો જેને લઈને ડીસાવાસીઓમાં ખુશી જોવા મળી હતી। ધાનેરા શહેરના અનેક વિસ્તારોમાં તેમજ જાહેર રોડ રસ્તાઓ પર વરસાદી પાણીના લીધે રોડ ઉપર ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। નજરે પડતા ખાડાઓને લીધે રાહદારીઓ તેમજ વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટરના ઢાંકણાઓ કે રોડ તૂટવાથી પડેલા ખાડાઓ અનેક રાહદારીઓ ભોગ બની રહ્યા છે। બસ સ્ટેન્ડની બાજુ જતા રસ્તા પર આવતી મહેશ્વરી સોસાયટી બાજુ જતા રસ્તા પર પુલ પરથી વાહનો ઉતરી બસ સ્ટેન્ડ બાજુ જવાના રસ્તાની વચ્ચોવચ ભૂગર્ભ ગટરનું ઢાંકણું તૂટી જવાથી મોટો ખાડો પડી ગયો છે। આજુબાજુના રહીશોનું કહેવું છે કે આ ખાડાથી અનેક રસ્તે ચાલતા રાહદારીઓ ભોગ બની રહ્યા છે અને ગંભીર એક્સિડન્ટ થતા બચી રહ્યા છે। રાત્રે આ રસ્તા પર જો કોઈ રાહદારી કે પશુનો પગ પડે તો ભયંકર નુકસાન થઈ શકે તેમ છે। જો નગરપાલિકાના સત્તાધીશો રોડ પરના ખાડાઓ તેમજ ભૂગર્ભ ગટરના તૂટેલા ઢાંકણાઓ સત્વરે રિપેરિંગ નહીં કરાવે તો તંત્રની બેદરકારીના લીધે કોઈ રાહદારી કે વાહન ચાલક ગંભીર ઇજાઓનો ભોગ બની શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। તો શું નગરપાલિકાના સત્તાધીશો રોડ પરના ભૂગર્ભ ગટરના ઢાંકણાઓ અને રોડ પરના ખાડાઓ પુરાવવાની કાર્યવાહી કરશે ખરા જે હવે આવનારા સમયમાં જ ખબર પડશે। ધાનેરાની અંદર જે ગટર વ્યવસ્થા છે એ ગટર વ્યવસ્થાની અંદર જે ઢાંકણાઓ એ બધા તૂટી ગયા છે, ખુલ્લા પડી ગયા છે, જેથી કરીને જે રસ્તા ઉપર પાણી આવી જાય તો વસ્તીને હાલાકીનો સામનો કરવો પડે છે। તો અમે નગરપાલિકાને રજૂઆત કરીએ છીએ કે તમે કંઈક એનું નિરાકરણ લાવો અને અમે રજૂઆત પ્રમુખ સરીને તો 2-3 વાર ત્યાં જઈને આવ્યા પણ તે કોઈ અમને ઓફિસે મળતું નથી એટલે અમે ચેનલ દ્વારા અમે રજૂઆત કરીએ છીએ કે અમને આ મદદ કરો, દરેક ઢાંકણાએ રિનોવેશન કરી નવા નાખી દો તો આ પાણી રસ્તા પર આવે છે ના આવે હા તો એ એટલું કરવા વિનંતી। જય હિન્દ। સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ઓડિયો જંગલ।